સાબરકાંઠા જિલ્લામાં આજે પાસ દ્વારા સ્વાભિમાની મહિલા સંમેલન યોજવામાં આવ્યું હતું. ઉરીમાં થયેલા શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે યોજાયેલ સંમેલનમાં અંતે અનામતી માર્ગ દોરાઈ હતી તો હાર્દિક પટેલે જેવું ફોન પર સંબોધન શરૂ કર્યું તરત જ લાઇટ ગુલ થઈ ગઈ હતી. સાબરકાંઠા જિલ્લામાં આજે પાસ દ્વારા મહિલા સંમેલન યોજવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લામાંથી 500 જેટલી મહિલાઓએ આ સંમેલનમાં ઉમટી પડી હતી તો પાસના ગુજરાત મીડિયા કન્વરી વરુણ પટેલ, દિલીપ સવા, ગીતા પટેલ, ક્રિષ્મા પટેલ સહિતના પાસના કન્વેનર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં ઉરી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. જો કે સરકાર દ્વારા પાસના સભ્યો કોઈ પણ કાર્યક્રમ કરવાની મંજૂરી આપવામાં આવતી નથી તેમ કહી સરકાર સામે રોષ પ્રગટ કર્યો હતો. પહેલાં તો પાસને સમગ્ર ગુજરાતમાં કોઈ મંજૂરી મળતી નથી. છેલ્લા મહિનામાં હું 5 વાર જેલમાં જઈને આવ્યો છું. મારી સાથેની ટીમ 5 થી 7 વાર જેલમાં જઈને આવી છે. અમે પણ હવે ટૂંક સમયમાં એવો રસ્તો વિચારીએ કે યુવાનોને જેલમાં ના જવું પડે અને ગાંધી ચિંધ્યા માર્ગે કેવી રીતે સરકાર સુધી સમાજનો અવાજ પહોંચાડી શકીએ અને સરકાર ઉપર આનું આ પ્રેશર કન્ટિન્યુ રાખી અને પાટીદાર સમાજને ન્યાય અને અનામત મળે એના માટેનો રસ્તો વિચારી અને આવનારા દિવસોમાં નવરાત્રિ પછી નવરાત્રિ અને દિવાળી વચ્ચે એની જાહેરાત કરવામાં આવશે આગામી કાર્યક્રમોની અને મોટાભાગે કાર્યક્રમો જે એકદમ અસરકારક કાર્યક્રમો દિવાળી પછી લાભ પાંચમ પછી શરૂ કરવામાં આવશે. આ સંમેલનમાં હાજર મહિલાઓએ હાર્દિક પટેલ ઉદયપુરથી ફોન પર સંબોધન કરવામાં આવ્યા હતા. જો કે જેવું ફોન પર હાર્દિક પટેલનું સંબોધન શરૂ થયું કે તરત જ લાઇટ ગુલ થઈ ગઈ હતી. 2 વાર હાર્દિક પટેલનું સંબોધન શરૂ થયું અને 2 વાર લાઇટ ગુલ થઈ ગઈ. સરકાર હજુ પણ પાસના હાર્દિકથી ફફડી રહી હોવાનું સંમેલનના આયોજકે જણાવ્યું હતું. આજે પાટીદારની જે રાણી લક્ષ્મીબાઈનું રૂપ ધરાવતી એવી મહિલાઓ સાબરકાંઠાના હિંમતનગર ખાતે એકત્રિત થઈ હતી. એ જોઈને ઉદયપુરમાં બેઠેલા સરકારથી આ ડરી ગયેલી છે હાર્દિકભાઈથી. એ સરકારે આજે ફરીવાર એક ટેલિફોનિક ચર્ચાની અંદર જ ટેલિફોનિક ચર્ચા ચાલતી ચાલતી દરમિયાન જીઈબી તો એક જ્યોતિર્ગામ યોજના છે સરકારની, એ 24 કલાક ચાલતી યોજના છે, છતાં પણ મશીનરીનો ઉપયોગ કરીને એ જ્યોતિર્ગામ યોજનાને આમને ઠપ કરી હાર્દિકનું જે ભાષણ હતું એ ભાષણને અટકાવવા માટેનો છેલ્લામાં છેલ્લો પ્રયાસ કર્યો. એ પછી પણ એમને 10-15 મિનિટ પછી પાછું આપ્યું. જેવું તરત હાર્દિકભાઈને લાઈવ કર્યા એવું તરત પાછું એમને લાઈટમાં કાપ મૂક્યો. છતાં પણ જતે જતે અમે બહેનોને જે હાર્દિકભાઈની લાગણી હતી સાંભળવાની એ લાગણી પૂરી કરી. આજે યોજવામાં આવેલ સંમેલનના આયોજકોએ જે પ્રમાણમાં જાહેરાત કરી હતી તે પ્રમાણે મહિલાઓની સંખ્યા હાજર રહી ન હતી. આમ છતાં આગામી સમયમાં અન્ય એક મોટું મહિલા સંમેલન યોજવાની જાહેરાત કરી પાસના આયોજકોએ આ કાર્યક્રમની નિષ્ફળતાને છુપાવી હતી. ઓમ પણ હાર્દિક પટેલથી સરકાર એટલી ડરે છે એટલે તો એમને ગુજરાતની બહાર જવાનો ઓર્ડર આપ્યો છે. પરંતુ સરકારને પણ ખબર નથી કે અહીંયા ઘરે ઘરે હાર્દિક પટેલ છે, પાટીદારની પીડા લઈને પાટીદાર સમાજ બહાર નીકળ્યો છે, એટલા માટે એ લોકો અમારો અવાજ નહીં દબાઈ શકે અને કદાચ લાઇટ એવા જ ઇન્ટેન્સથી કાપી નાખી હશે તો એમાં આપણે વધારે હવે પડવું છે નહીં. પરંતુ આજનો અમારો જે કાર્યક્રમ હતો એ પાટીદાર મહિલાઓને જાગૃત કરવા માટેનો હતો. કારણ કે હવેની જે લડાઈ છે એમાં મહિલાઓ પણ ઘરની બહાર નીકળે અને પોતાનો સિંહ ફાળો આપે અને કહેવાય કે નારી શક્તિનું પ્રદર્શન કરે, એટલા માટે પાટીદારોની મહિલાઓને હવે અમે આગામી કાર્યક્રમોમાં આગામી દિવસોમાં ગામડે ગામડે જઈ તમામ બહેનોને ખાટલા પરિષદ કરી જાગૃત કરી અને આ લડાઈમાં ભાઈઓ જેટલા બહાર નીકળે છે એટલા જ બહેનો બહાર નીકળી અને આ લડાઈને બુલંદ બનાવશે અને સરકારને પડકાર ફેંકીશું. દીપક સિંહ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સાબરકાંઠા.